गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो बधा? मजामां। हवे आजे आपणे तमने चेप्टर आपणे छठ्ठो जे चाले छे विज्ञापन पत्र। विज्ञापन पत्र आजे चेप्टर नी अंदर तमने मित्रों छेले तमने मैं लघुत्तम वर्णानी आपे टूंकमां करेली। लघुत्तम वर्ण एटले शुं? लघुत्तम वर्णनो अर्थ तमने ज्यारे समझायो त्यारे तमने मैं कीधेलुं के लघुत्तम वर्ण एक एवी जोगवाई छे के जो लघुत्तम वर्णानी रकम कंपनीना संचालको एकत्रित न करी सके तो जे लोकोए एने पैसा आपेला होय ए लोकोने एना नाणा परत करवा पड़े अने कंपनी शुरू थाय ए पहला कंपनी ने बंद कर देवी पड़े। तो लघुत्तम बणु एनी जोगवाई छे। तो जाहिर जनता अजे बायंदरी करार आजनी आपणी टूंकनो बायंदरी करार एटले शुं? बायंदरी करार माटे खास करीने के ज्यारे जाहिर कंपनी छे जाहिर कंपनी जे पोतानी मोड़ी जरूरियात छे आ मोड़ी जरूरियात पूर्ण करवा माटे जाहिर कंपनी पोतानी मोड़ी जरूरियात छे एने पूर्ण करवा माटे समाजना लोकोनी शेर अथवा तो डिबेंचर खरीदवा माटे आमंत्रण आपे छे। शेर अथवा डिबेंचर खरीदवा माटे आमंत्रण आपवामां आवे छे। तो जाहिर कंपनी जे मित्रों पोतानी जे कंपनी छे कंपनी नी अंदर जे नाणानी जरूरियात छे आ नाणानी जरूरियात पूरी करवा माटे जाहिर कंपनी समाजना लोकोने शेर अथवा तो डिबेंचर खरीदवा माटे आमंत्रण आपे छे अने समाजना लोको पासेथी जे पैसा मळे ए नाणानी मददथी जाहिर कंपनी छे एनी शरूआत थाय छे। હવે પ્રશ્ન એ છે કે જો લઘુત્તમ વર્ણનો ન મળે તો કંપનીની શરૂઆત થઈ શકે નહીં। આજે આપણે કંપની ધારો 2013 આજે મિત્રો 2013 માં કંપની ધારાની અંદર એવી જોગવાઈ કરવામાં આવી છે કે જો કોઈ જાહેર કંપની લઘુત્તમ વર્ણ જેટલી રકમ એકત્રિત ન કરી શકે તો જાહેર કંપની શરૂ કરી શકાતી નથી। જાહેર કંપની શરૂ કરવા માટે તમારે લઘુત્તમ વર્ણની રકમ કમસે કમ મળવી જોઈએ। તો લઘુત્તમ વર્ણની રકમ જો ભેગી ન થાય તો કંપની છે એને આપણે શરૂ કરી શકાય નહીં। બીજું કે એનાથી કંપનીની જે પ્રતિષ્ઠા છે એ ખરાબ થાય છે। કંપનીની બજારમાં છાપ છે મિત્રો એ ખરાબ થાય છે। આજે કોઈ કંપની વિજ્ઞાપન પત્ર બહાર પાડે અને લોકો લઘુત્તમ માણા જેટલી રકમના એના શેર અથવા ડિબેન્ચર ન ખરીદે તો કંપનીની બજારમાં વેલ્યુએશન ઘટે છે। માર્કેટની અંદર કંપનીની જે સફળતા છે એ એની અંદર એની પ્રતિષ્ઠા છે એ એમાં મુશ્કેલી પડે। બીજું કંપનીની સફળતા ભવિષ્યમાં નહીં મળે એવી બજારની અંદર અફવાઓ ફેલાય છે અને ખાસ કરીને શેરબજારમાં કંપનીની નકારાત્મક છાપ બને છે। શેર બજારમાં કંપનીની ઇમેજ કેવી થાય છે? નેગેટિવ, નકારાત્મક।
કંપની ની જે નકારાત્મક છાપ છે ને એ પડે છે. આ પરિસ્થિતિ એવી છે કે કંપની ને શરૂ કરતા પહેલા કંપની બંધ કરી દેવી પડે, તમારી બજારમાં પ્રતિષ્ઠા ખરાબ થાય, તમારી શેર બજારની અંદર તમારી નેગેટિવ પર્સનાલિટી પડે. તો આવું ના બને તો એના માટે કંપનીના સંચાલકોએ કોઈ એવી બાબત વિચારવી પડે કે જેથી કરીને લઘુત્તમ માનની રકમ કદાચ સમાજના લોકો દ્વારા ન મળે. તો જેટલી રકમના ઘટતી રકમના શેર અથવા ડિબેન્ચર છે, તો આ ઘટતી રકમના શેર અથવા ડિબેન્ચર અન્ય કોઈ સંસ્થા હોય, વ્યક્તિ હોય, એ લોકો કંપનીને ખાતરી આપે છે કે જો તમને લઘુત્તમ માળાની રકમ નહીં મળે તો અમે લોકો ઘટતી રકમના શેર અથવા ડિબેન્ચર અમે ખરીદી લેશું. આ ખાતરી આપે એટલે કંપની લઘુત્તમ માળાની ચિંતામાંથી મુક્ત થઈ જાય. તો લઘુત્તમ માળાનું જે ચિંતા છે કે આ રકમ મળશે કે નહીં મળે, આ ચિંતામાંથી મુક્ત થવા માટે કંપનીના સંચાલકો આવા વ્યક્તિઓ કે સંસ્થા સાથે કરાર કરે. કરાર શું કરે છે કે તમારે ઘટતી રકમના શેર અથવા તો ડિબેન્ચર અમે ખરીદી લેશું એવી પોતે કરાર દ્વારા ખાતરી આપે. તો કરાર દ્વારા ખાતરી આપવામાં આવે છે, ખાતરી મળે છે કે ઘટતી રકમના શેર અથવા ડિબેન્ચર પોતે ખરીદી લેશે, ખરીદી લેશે. ધ્યાન રાખજો, લઘુત્તમ ભાણાની ચિંતામાંથી મુક્ત થવા માટે કંપનીના સંચાલકોએ કોઈ એવો રસ્તો વિચારવો જોઈએ કે લઘુત્તમ ભાણાને જે મુશ્કેલી છે, કાયદો છે, એ કાયદામાંથી તમે કઈ રીતે છટકી શકો, કાયદામાંથી તમે કઈ રીતે બહાર આવી શકો. તો મિત્રો, કંપનીના સંચાલકો જે એ પોતે આવા દલાલો કે મધ્યસ્થીઓ કે વ્યક્તિઓ કે સંસ્થાઓ, આવા દલાલો હોય, વ્યક્તિ હોય, સંસ્થા હોય કે મધ્યસ્થી હોય, એની સાથે એવો લેખિત કરાર કરે. એ લેખિત કરારમાં શું હોય છે કે આવા દલાલો કે મધ્યસ્થીઓ કંપનીના સંચાલકોને ખાતરી આપે છે કે જો લઘુત્તમ ભાણાની રકમ નહીં ભરાય, તે ઘટતી રકમના શેર જેટલા પૈસા ઓછા મળશે, જેટલા નાણાં લઘુત્તમ ભાણામાં ઓછા મળશે, એટલી રકમના શેર કે ડિબેન્ચર પોતે ખરીદી લેશે એવી લેખિત ખાતરી આપે છે. લેખિત ખાતરી પોતે આપે છે. આ ખાતરી આપે એટલે એનો ફાયદો શું થાય, કંપની છે એ લઘુત્તમ ભાણાની ટેન્શન હોય એમાંથી મુક્ત થઈ જાય, મુક્ત બને. કંપનીને વિજ્ઞાપન પત્ર બહાર પાડતી વખતે એવી ચિંતા ન રહે કે લઘુત્તમ ભાણાની રકમ ભેગી થશે કે નહીં થાય, આ ચિંતામાંથી પોતે એકદમ ખુલી જઈ જાય. કારણ કે આવા લોકોએ અંડરરાઇટિંગ કરાર કર્યા, જેને આપણે અંડરરાઇટિંગ કરારનું ગુજરાતી નામ છે બાહ્યંતરી કરાર, એને અંગ્રેજીમાં કહેવાય છે અંડરરાઇટિંગ કરાર. અંડરરાઇટિંગ કરાર ધ્યાન આપજો. તો આવા કરારો તમે કરો એટલે કંપનીના સંચાલકો નિર્ભયતાથી કંપનીનું મેનેજમેન્ટ કરી શકે છે, લઘુત્તમ માળાની ચિંતામાંથી મુક્ત થઈ જે જરૂરી અન્ય બીજા કાર્યો છે તે કાર્યો કરી શકે છે. અને કારણ કે આવા વ્યક્તિઓ સંસ્થા કે મધ્યસ્થીએ એવી ખાતરી આપી છે કે જો લઘુત્તમ માળાની રકમ કરતાં ઓછી રકમના શેર કે ડિબેન્ચર ખરીદવામાં આવશે તો પોતે એ શેર અને ડિબેન્ચર ખરીદી લેશે. તો એને જોખમ લીધું. યાદ રાખો, આવા મધ્યસ્થીઓ જોખમ લીધું, જોખમ લે અને કંપનીના સંચાલકોને ખાતરી આપી, જેથી કરીને કંપનીના સંચાલક છે એ લઘુત્તમ ભાણાની ચિંતામાંથી મુક્ત બની જાય.
કંપની ક્યારે બંધ થવી પડશે એવી પરિસ્થિતિનું સર્જન ન થાય. હવે પ્રશ્ન એ છે કે આવા સંચાલકો જે એ ખાતરી આપે છે, આ ખાતરી આપે એટલે એ જે કઈ દલાલો છે, દલાલો એ ખાતરી આપે, દલાલો ખાતરી આપે તો બદલામાં દલાલોને શું મળે છે? કમિશન મળે. યાદ રાખજો, આવા દલાલો કંપનીના સંચાલકોને ખાતરી આપે કે લઘુત્તમ ભાડા કરતા ઓછી રકમ મળશે તો ઘટતી રકમના સેટિફિકેટમાં લઈ લેશો. એને જોખમ લઈ લીધું. માની લો કે કંપનીએ વિજ્ઞાપન પત્ર બહાર પાડ્યું અને વિજ્ઞાપન પત્રમાં લઘુત્તમ ભાડાની રકમ ભેગી થઈ ગઈ, તો આ દલાલોએ કાંઈ કરવાનું નહીં, એને જોખમ લીધું. એના બદલામાં કંપનીના સંચાલકો એને કમિશન આપશે. નક્કી કર્યું હોય 2-5%, 10%, જે કઈ નક્કી કર્યું હોય એ કમિશન મેળવવાનો એને હક છે. મિત્રો, અંડર રાઇટિંગ કરારનો સિમ્પલ શબ્દ અર્થ આટલો જ કે અંડર રાઇટિંગ કરાર એટલે કે કંપનીને લઘુત્તમ ભાડાની જોગવાઈમાંથી બચાવવા માટે આવા દલાલો અને મધ્યસ્થીઓ કંપની સાથે એવો લેખિત કરાર કરે છે કે જો લઘુત્તમ ભાડાની રકમ કરતા ઓછી રકમના શેર કે ડિબેન્ચર ખરીદવામાં ખરીદાશે તો ઘટતી રકમના શેર કે ડિબેન્ચર પોતે ખરીદી લેશે. આવી પોતે એને લેખિત ખાતરી આપે છે અને આ ખાતરી આપવા બદલમાં જો રકમ મળી જાય, જો રકમ ભેગી થઈ જાય, તો જો રકમ એકત્રિત થઈ જાય છે તો કંપનીના સંચાલકોએ આવા દલાલોને એને જોખમ લીધું છે, એના બદલામાં એના કમિશન છે મિત્રો એ ચૂકવે છે. તો આ તો અંડર રાઇટિંગ કરવાનો સામાન્ય અર્થ થયો. બીજો પોઈન્ટ એ છે, આ અંડર રાઇટિંગ કરાર કરનાર લોકો હોય, જે લોકો આવો કરાર કરે છે, આવો કરાર લેખિત સ્વરૂપમાં થાય, આ યાદ રાખજો. કરારનું સ્વરૂપ હંમેશા લેખિત સ્વરૂપ જ હોય. લેખિત સ્વરૂપની મૂળ શરત કઈ છે? લેખિત સ્વરૂપમાં મૂળ એની શરત એટલી છે મિત્રો કે તમે જ્યારે આવો કરાર કરો છો, જ્યારે આવો કરાર કરવામાં આવે છે ત્યારે આ કરારની શરત મુજબ જ્યારે આવા લોકોએ કરાર કર્યો છે તો એ કરાર કરવા બદલમાં એને કમિશન પ્રાપ્ત થાય છે. તો મિત્રો, બાંયધરી કરારની અંદર મેઇન બાબત જે છે એ આ છે. બાંયધરી કરારનો અર્થ આપણે એવો આપીએ છીએ, ત્રાહી પક્ષકાર સાથે કરેલો એવો કરાર. ત્રાહી પક્ષ એટલે કોણ? જે કંપની પણ ન હોય અને શેર હોલ્ડર પણ ન હોય. કંપની અને શેર હોલ્ડર સિવાયના બીજા કોઈ પક્ષકાર સાથે કંપની જે કરાર કરે છે એને ત્રાહી પક્ષકારનો કરાર કહેવાય. આ કરારની પૂર્વ શરત કેટલી? બરાબર ક્લિયર કે ઘટતી રકમના શેર કે ડિબેન્ચર આવા લોકો ખરીદી લે અને જો પૂરેપૂરી રકમ ભેગી થઈ જાય તો આવા લોકોને કાંઈ કરવાનું રહેતું નથી અને એને પોતે ખાતરી આપી છે. આ ખાતરી આપવા બદલમાં તેને કમિશન છે ને એ પ્રાપ્ત થશે. ફાઇનલ ક્લિયર? હવે જો આવા બાંયધરી કરાર કરવાના ફાયદા શું મળે? બાંયધરી કરારનો અર્થ આપણે કહ્યો. હવે આપણો આવો બાંયધરી કરાર છે એ શા માટે કરવામાં આવે છે એને આપણે સમજી લઈએ. આવો કરાર કરવા પાછળનો મતલબ શું છે? આવા કરાર કરવાનો ઉદ્દેશ અથવા એને આપણે હેતુઓ પણ કહી શકો. આવો કરાર શું કામ કરવામાં આવે? મહત્વનો પોઈન્ટ એ છે, આવો કરાર કરવા પાછળનો ઉદ્દેશ શું છે? આવો કરાર કંપની શા માટે કરે છે? હવે જો મિત્રો, આવા કરાર કરવાનો ઉદ્દેશ, હેતુઓ, મહત્વ, ફાયદા બધું એક જ કહેવાય. આ જેટલા હું શબ્દ બોલ્યું છે ને, તમે ઉદ્દેશ કયો, હેતુ કયો, મહત્વ કયો કે ફાયદા કયો, બધાનો અર્થ એક જ થાય.
तो आवा करार छे એ કરાર કરવાના મુખ્ય ચાર ફાયદા મળે. પહેલો ફાયદો એવો છે કે બાહ્યંતરી કરાર કરવાથી ભવિષ્યની અનિશ્ચિતતા ટાળી શકાય. ભવિષ્યની અનિશ્ચિતતા ટાળી શકાય. આ પહેલો અને મહત્વનો ફાયદો. ભવિષ્ય કોઈને ખબર નથી કે ભાઈ કાલ સવારે આપણું શું થવાનું. એમ કંપની જયારે વિજ્ઞાપન પત્ર બહાર પાડે ત્યારે કંપનીના સંચાલકને ખબર નથી કે સમાજના કેટલા લોકો એની કંપનીના શેરમાં પૈસા રોકશે. તો આ એક ભવિષ્યની અનિશ્ચિતતા છે. તો આ ભવિષ્યની અનિશ્ચિતતાને તમે ટાળી શકો છો. આનો મતલબ એમ જ થયો કે કંપનીના સંચાલકો છે એ કંપનીના સંચાલકો જેનું ભવિષ્યની અંદર જો લઘુત્તમ વળાની રકમ ન મળે તો એમાં જે પરિસ્થિતિનું સર્જન થાય છે, જે મુશ્કેલી આવવાની છે, એ અનિશ્ચિતતા છે, એને તમે ટાળી શકો. તમને સિમ્પલ એક ઉદાહરણ આપું. આનો મતલબ એક કહેવાય કે કોઈ વિદ્યાર્થી પરીક્ષાનું પેપર લખવા જાય, તમે પેપર લખો તો પેપર લખતા પહેલા તમને ખાતરી આપી દઈએ કે તમે પેપર ગમે એવું લખશો તમે પાસ. તમે પેપરમાં ગમે એવું લખશો, સાચું લખો ખોટું લખો, તમે પાસ ગેરંટી જાઓ. તમે આવો નિર્ભય બની જશો, ચિંતા મુક્ત બની જશો, ફ્રી રહીને પેપર લખશો. એમ કંપનીના સંચાલકોને આવી જ બાબત છે કે કંપનીના સંચાલકો જયારે વિજ્ઞાપન પત્ર બહાર પાડે ત્યારે આવો કરાર કરે. એટલે કરાર કરવાથી આવા દલાલો કે મધ્યસ્થી કંપનીના સંચાલકને લેખિત ખાતરી આપે કે જાઓ લઘુત્તમ વાળાની ચિંતામાંથી મુક્ત થઈ જાઓ, તમે તમારે બિનદાસ થઈને શેર વેચવા બહાર પાડો. કદાચ સમાજના લોકો ઓછા શેર ખરીદશે તો ઘટતી રકમના શેર અમે ખરીદી લેશું. તો આ રીતે ભવિષ્યની અનિશ્ચિતતાને ટાળી શકાય. પહેલો અને મહત્વનો ફાયદો. જેથી કહીને સંચાલકો બીજા મહત્વના કાર્ય હોય, જરૂરી કાર્ય હોય, એમાં કરારો પોતે ધ્યાન આપી શકે. બીજું, આવા જે કરાર, આવા જે બાહ્યંતરી દલાલ છે, મિત્રો બરાબર ધ્યાન આપજો, બાહ્યંતરી દલાલ સાથે તમે કરાર કરો તો કંપનીની અંદર કંપનીની બજારમાં વિશ્વસનીયતા વધે. આજે માર્કેટની અંદર જ્યારે તમે પહેલી વખત આવો ત્યારે તમારું કંપનીની અનિશ્ચિતતા હોય, કંપની કેટલો નફો કરશે, કેવો નફો કરશે, કંપની કેવી આવશે, કંપનીનું વેચાણ કેવું થાય છે, આ બધી બાબત છે ને એ અનિશ્ચિત છે મિત્રો. તો આવી અનિશ્ચિતતા જે એમાં તમે ઘટાડો કરી શકો. કંપનીના સંચાલકો જે આ બધી અનિશ્ચિતતા જે એમાં તમે ઘટાડો કરી શકો કે બાહ્યંતરી દલાલ કરો. બાહ્યંતરી દલાલ સાથે આપણે કરાર કરવાથી મોટામાં મોટો ફાયદો એ થશે કે તમને વિશ્વસનીયતા તમારી કંપની પ્રત્યે કંપનીની વિશ્વસનીયતા વધે છે. જે તમારી કંપનીમાં રોકાણ કરવા માંગે છે એ રોકાણ કરો અને શેર હોલ્ડરો આ બંનેનો વિશ્વાસ તમારા કંપનીમાં વધે છે. સમાજની અંદર તમારી કંપનીની વિશ્વસનીયતા વધે છે. કારણ કે સામાન્ય રીતે એવું માનીએ છીએ કે જે આવા બાહ્યંતરી કરાર કરતા હોય, બાહ્યંતરી કરાર કરનાર દલાલ હોય, એ સામાન્ય રીતે નિષ્ણાંત અને તજજ્ઞ વ્યક્તિ હોય, પોતાના ક્ષેત્રમાં પોતાના ફિલ્ડમાં ખૂબ આગળ પડતા હોય. તો આવા નિષ્ણાંત અને તજજ્ઞ વ્યક્તિઓ દ્વારા જ્યારે આવા કરારો કરવામાં આવતા હોય તો એ કરારનું મહત્વ રોકાણકારો માટે ખૂબ વધારે છે. જ્યારે આવા દલાલો કરાર કરે કે રોકાણકારો એવું માની શકે કે આ કંપની સદ્ધર છે, કંપની વિશ્વસનીય છે, તો કંપનીની અંદર રોકાણકારો કે શેર હોલ્ડરો પૈસાનું રોકાણ કરવામાં કોઈ જાતની એને મુશ્કેલી પડતી નથી, એને કંપની પ્રત્યે વિશ્વાસ વધે છે, એનો બીજો ફાયદો. ત્રીજો ફાયદો એ છે કે જ્યારે આવું બાહ્યંતરી કરાર કરવામાં આવે એ પહેલાં
કંપનીની યોગ્ય તપાસ થાય છે બરાબર જણાવે બાહ્યકારી કરાર કરનાર વ્યક્તિ હોય છે મિત્રો એ જ્યારે આવો કરાર કરે છે ત્યારે કંપની વિશે પ્રાથમિકતાથી શરૂ કરી કંપનીના ભવિષ્ય સુધીની તમામ ક્ષેત્રોની માહિતીઓ પોતે પ્રાપ્ત કરે કંપનીનું ભવિષ્ય કેવું હશે કંપનીનું વેચાણ કેવું થશે કંપની શેરહોલ્ડરોને ડિવિડન્ડ કેટલું આપી શકશે કંપનીના બજાર ભાવ કેવા હશે કંપનીનું ભવિષ્યની તમામ બાબતોની યોગ્ય અને વિગતવાર તપાસ કરે એટલે એમ નામ તમે કોઈ કંપની વતી વાયંદરી કરાર ન કરાય દલાલો કંપની સાથે કરાર કરે એ પહેલા કંપની વિશેનું બેકગ્રાઉન્ડ તપાસી લે એટલે કોઈ માણસ છે એ હાથે કહીને નુકસાન નહીં કરે તો કંપનીનું ભવિષ્ય અને કંપની વિશે યોગ્ય તપાસ કરે અને યોગ્ય તપાસ કરી અને જો પરિણામ સંતોષકારક હોય પરિણામ સંતોષકારક હોય તો જ એ લોકો આવા કરાર કરે છે પરિણામે રોકાણકાર છે રોકાણકારને વધુ વિશ્વાસ બેસે આજે આપણે કોઈ પણ જગ્યાએ પૈસાનું રોકાણ કરીએ ત્યારે આપણે પણ સ્વાભાવિક રીતે તપાસ કરીએ છીએ કે કંપનીનું ભવિષ્ય કેવું છે કંપની ભવિષ્યમાં કેવા કાર્યો કરશે કંપનીની પ્રગતિ કેટલી રહેશે કંપની વિશેની તમામ બાબતોની આપણે વિગતવાર તપાસ કરીએ તપાસ કરતા જો આપણને પરિણામ સંતોષકારક મળે મિત્રો તો જ આપણે આવા રોકાણકારો સાથે આવા કરારો કરીએ છીએ અને આ કરાર જે આપણે કરીએ છીએ એ પહેલા દલાલો સાથે યોગ્ય રીતે એની તપાસ કરવામાં આવે છે વિગતવાર ચકાસણી કરે છે જે વસ્તુ રોકાણકારે કરવાની છે એ બધી બાબતોની તપાસ વિગતવાર તપાસ છે એ કંપનીના સંચાલકો દ્વારા કરવામાં આવે છે અને આ સંચાલકો જેને તપાસ કરે તેનો યોગ્ય પરિણામ છે એ તમને આવી શકે છે તો આ રીતે મિત્રો તમારે આ પોઈન્ટને બરાબર ક્લિયર ધ્યાન રાખીને સમજવાનું છે હજુ આપણી સામે એક પોઈન્ટ વધારે આવે છે છેલ્લો પોઈન્ટ બાહ્યંતરી દલાલોની પ્રતિષ્ઠાનો લાભ બાહ્યંતરી દલાલોની પ્રતિષ્ઠાનો લાભ કંપનીને ધ્યાન આપજો તમે જે બાહ્યંતરી દલાલો કરો તો બાહ્યંતરી દલાલોની પ્રતિષ્ઠાનો લાભ કંપનીને મળે છે આ એક બાહ્યંતરી દલાલ છે ને મિત્રો એ પ્રતિષ્ઠિત વ્યક્તિ છે બાહ્યંતરી જે દલાલ હોય છે એ સામાન્ય રીતે માર્કેટની અંદર જૂના અનુભવી અને નિષ્ણાત વ્યક્તિ હોય છે આ વ્યક્તિ કેમ હોય છે જૂના અનુભવી તજજ્ઞ અથવા નિષ્ણાત તો તેના જ્ઞાનનો લાભ રોકાણકારને મળે અને રોકાણકાર છે ને એને તમારી કંપનીમાં રોકાણ કરવા માટેને તમે આકર્ષણ ઊભું કરી શકો આજે તમારી કંપનીમાં કોઈ માણસો ભરોસો ક્યારે કરે વિશ્વાસ ક્યારે કરે તો સમાજના રોકાણકારો તમારી કંપનીમાં તો જ રોકાણ કરશે તો જ ભરોસો કરશે કે જ્યારે આવા બાહ્યંતરી દલાલો છે એને તમને ખાતરી આપી હોય એને લોકોએ ખાતરી આપે કે તમારી કંપનીની અંદર આવા જૂના અનુભવી નિષ્ણાત વ્યક્તિઓનું મંતવ્ય હોય એ મંતવ્યથી રોકાણકાર છે એના કંપનીની અંદર તમે રોકાણ કરવા માટે આકર્ષિત કરી શકો છો તો આ રીતે મિત્રો બાહ્યંતરી કરાવવાનો અર્થ એના હેતુઓ એનું મહત્વ એના ઉદ્દેશો એના ફાયદાઓ આપણે કરીએ છીએ કરીએ છીએ નેક્સ્ટ વિડીયો તરત જ લઈને આપણે આવીએ છીએ થેન્ક યુ.